2024 ના અંત સુધીમાં મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હજુ ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ તાજેતરની અંદર જે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની જે પ્રતિમા તૂટી પડી, એણે આખા મહારાષ્ટ્રની અંદર જબરજસ્ત હલ્લાબોલ મચાવેલો છે. નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સુરતનું નામ જોરશોરથી ઉછળી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ, ઇવન ભાજપના નેતા નારાયણ રાણે અને કોંગ્રેસ બધા જ અત્યારે સુરતનું નામ ચર્ચામાં લઈ રહ્યા છે. એનું કારણ એવું છે કે તાજેતરની અંદર જે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી, એ પછી જે રાજકારણ ગરમાયું, એમાં છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું હતું કે નહીં લૂંટ્યું હતું, એ બાબતની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, 2024ના અંત સુધીમાં મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હજુ ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ તાજેતરની અંદર જે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની જે પ્રતિમા તૂટી પડી, એણે આખા મહારાષ્ટ્રની અંદર જબરજસ્ત હલ્લાબોલ મચાવેલો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દાને બરાબરનો પકડી દીધો છે અને આખા મહારાષ્ટ્રની અંદર અત્યારે માત્ર છત્રપતિ શિવાજી મહારાજની ચર્ચા ચાલી રહી છે. મહાવિકાસ આઘાડી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, કોંગ્રેસ બધા જ ભેગા થઈને આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યા છે, કારણ કે વિધાનસભામાં એમના માટે આ મુદ્દો જરૂરી છે. હવે તાજેતરની અંદર દેવેન્દ્ર ફડણવીસ, કે જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે, એમણે એક એવું નિવેદન આપેલું કે શિવાજી મહારાજે ક્યારેય સુરતને લૂંટ્યું જ નથી. એ પછી ભાજપના નેતા નારાયણ રાણે એવું નિવેદન આપ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે ખરેખર સુરતને લૂંટ્યું જ છે. હવે આખી વાતને આપણે એ રીતે જોઈએ કે પહેલાં દેવેન્દ્ર ફડણવીસે શું કહેલું. તો દેવેન્દ્ર ફડણવીસે તાજેતરની અંદર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરેલા. એમણે એમ કીધેલું કે જવાહરલાલ નહેરુએ પોતાના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયાની અંદર છત્રપતિ શિવાજી મહારાજને ખોટી રીતે રજૂ કર્યા હતા, જેથી એમણે છત્રપતિ શિવાજી મહારાજે સુરત લૂંટ્યું હોય એ રીતના એમણે વાત કરી હતી અને ખોટા તથ્યો એ પુસ્તકની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી કોંગ્રેસે જાણી જોઈને ચગાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું હતું, પરંતુ સાચી જાણકારી એ છે કે શિવાજી મહારાજે સ્વરાજ્ય માટે ખજાનાની લૂંટ કરી અને રાષ્ટ્રના વ્યાપક કલ્યાણ માટે આ બધા પર હુમલો કર્યો હતો. એમણે સુરત પર લૂંટ નહોતી કરી, પરંતુ લોકોના કલ્યાણ માટે અને જે લોકો ખોટા હતા એમની પર હુમલા કરીને એમણે છત્રપતિ શિવાજી મહારાજે બહુ જ સારું કામ કરેલું, એવું દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે. હવે દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું એ પછી ભાજપના નેતા અને સાંસદ નારાયણ રાણે મુંબઈની ભાજપની ઓફિસમાં હતા અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હું ઇતિહાસકાર નથી, પરંતુ મેં ઇતિહાસકાર બાબા સાહેબ પુરંદરે પાસેથી જે જાણ્યું છે, જે વાંચેલું છે, જે સમજ્યું છે, એના પરથી એટલી ખબર પડે છે કે શિવાજી મહારાજને સુરતે લૂંટ્યું હતું. હવે આ જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની સુરતના લૂંટ વિશેની વાત નીકળી છે, તો તમને એ જણાવી દઈએ કે ઇતિહાસના પાના ઉપર નોંધાયેલું છે કે છત્રપતિ શિવાજી મહારાજે 1664 અને 1670 એમ બે વખત સુરત પર હુમલો કર્યો હતો અને લૂંટ કરી હતી. એ સમયે સુરત એક આર્થિક રીતે સમૃદ્ધ શહેર અને મુઘલોનું માટેનું એક મુખ્ય બંદર સુરત હતું. આ તો ઇતિહાસના પાના પર નોંધાયેલી વાત છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે
કે શિવાજી મહારાજે જે તે સમયે સુરત ઉપર હુમલા કર્યા એ સંજોગો એ સમયના અને અત્યારના સમયના સંજોગોની અંદર આસમાન જમીનનો ફરક છે. કારણ કે તે વખતે એક મોગલો હતા, અંગ્રેજો હતા, અને એકબીજાના જે પ્રદેશો હતા એ જીતવા એને લડવા માટેનું કવાયત ચાલતી જ રહેતી હતી. એટલે શિવાજી મહારાજે મોગલો ઉપર હુમલા કર્યા હતા અને આ જે કોઈ પણ જે લીડર હોય કે રાજા હોય એ જ્યાં હુમલો કરે એ ત્યાંની વસ્તુ લઈ જ જાય, એક યુદ્ધની પરંપરાથી. મતલબમાં એમ કહી શકાય કે એ શિવાજી મહારાજે એ સમયે જે કરેલું એ લૂંટ નહોતી પરંતુ યુદ્ધ હતું, યુદ્ધનો એક ભાગ હતો. શિવાજી મહારાજને છત્રપતિ શિવાજી મહારાજ એટલા માટે જ કહેવામાં આવે છે કે એમણે જે કામ કર્યું છે સ્વરાજ્ય મેળવવા માટે એ એમણે બહુ અદ્ભુત કામ કરેલું. એમણે શું કરેલું, અંગ્રેજો પર એમણે હુમલા નહોતા કર્યા, એ એવું બતાવવા માંગતા હતા. અને એમનો બહુ સ્માર્ટ મૂવ હતો. મોગલોને એવું લાગતું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ અને અંગ્રેજો બંને મળેલા છે, બંને એકબીજાની સાથે છે. શિવાજી મહારાજે આખી ગેમ એવી રીતના ગોઠવી કે મોગલોને એમ જ લાગે કે અંગ્રેજોની સાથે છે. હવે મોગલોને શંકા ગઈ એટલે મોગલોનો જે અંગ્રેજો સાથેનો જે રિલેશન હતો, જે સંબંધો હતા, મોગલો મોટી ગિફ્ટો અને બધું આપતા હતા, સમર્થન આપતા હતા, અંગ્રેજોને સપોર્ટ આપતા હતા, એ બધું મોગલોએ અંગ્રેજોને આપવાનું બંધ કરી દીધું. અને એ પછી અંગ્રેજોએ મોગલો પર હુમલા કરીને બધા જે રાજ્યો હતા એ પચાવી પાડ્યા. મતલબમાં શિવાજીએ બહુ સ્માર્ટ રીતે અંગ્રેજોને અને મોગલોને લડાવી દીધા અને મોગલોને ખતમ કરી દીધા. એટલે એવું કહેવું કે સુરતમાં એમણે લૂંટ કરેલું એ વાત યોગ્ય નથી એવું જાણકારોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.